નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો અમારા ચેનલમાં ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર છે અને લોકો એને અલગ અલગ સ્વરૂપે પણ પૂજા કરે છે બધા જ દેવતાઓમાંથી શ્રી કૃષ્ણ સૌના વધારે લોકપ્રિય છે અને એ એટલા માટે લોકપ્રિય છે કે એની પાછળનું કારણ એ છે કે એમને લોકો ફક્ત ઈશ્વર ગુરુ કે વડીલની દ્રષ્ટિએ જ નહીં પણ એક સખા પ્રેમી અને મિત્રની દ્રષ્ટિએ પણ ચાહે છે માટે જ એમની સાથે ભક્તો ફક્ત ભક્તિથી જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીઓથી પણ જોડાયેલા છે એવું કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વધી જાય છે તો ભગવાન સ્વયં અવતાર લઈ અને આ અધર્મનો નાશ કરે છે અને અધર્મ પર વિજય મેળવે છે એક લોકવાયકા મુજબ ભગવાનના કુલ દસ અવતાર છે અને એમાંથી ભગવાને નવ અવતાર તરીકે જન્મ લઈ લીધો છે અને હજી પણ દસમો અવતાર બાકી છે એમાં ભગવાન શ્રીકૃષ્ણ એ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે માનવામાં આવે છે સામાન્ય રીતે જો તિથિ મુજબ વાત કરીએ તો શ્રાવણ માસની વધની આઠમે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો પણ એમનો જન્મ કઈ સાલમાં કઈ તારીખે થયો હતો એના વિશે કાંઈ તમને ખબર છે તો આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભગવાન શ્રી કૃષ્ણનો એક્ઝેક્ટ કઈ સાલમાં જન્મ થયો હતો અને એમની પ્રોપર જન્મ તારીખ શું હતી આજના મોડર્ન સાયન્સે શ્રીકૃષ્ણના મનુષ્ય અવતારના પુરાવા મેળવવા માટે ઘણી શોધો કરી છે અને એના પરિણામમાં આજના ઈસવીસન પ્રમાણે શ્રીકૃષ્ણના જન્મની તિથિ પ્રમાણે રિવર્સ કેલેન્ડર બનાવીને જોતા શ્રી કૃષ્ણના જન્મના પુરાવા મળી ચૂક્યા છે ભારતમાં પુનામાં આવેલી ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ અને બ્રિટનના એક રિસર્ચ સેન્ટરના મત પ્રમાણે ઈસવીસન એકત્રીસો બાર પૂર્વે સત્યાવીસ જુલાઈએ શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો એના પુરાવા પણ મળ્યા છે આ વાતને બ્રિટનના બર્મિંગહમમાં રહેતા કાર્ડિયોલોજિસ્ટ અને એસ્ટ્રોલોજીસ્ટ ડૉક્ટર મનીષ પંડિતે પણ સમર્થન આપ્યું છે એમણે બીજી પણ એક વાત કહી છે કે એમના જન્મના છતીસ વર્ષ પછી એમણે ઈસવીસન ત્રણ હજાર સડસઠ પૂર્વે મહાભારતના યુદ્ધમાં સારથીની ભૂમિકા ભજવી હતી એ વાતનો પુરાવો તો એ સમયના કુરુક્ષેત્ર હસનાપુર અને ઇન્દ્રપ્રસ્થ એટલે કે હાલના દિલ્હીમાં મળી ચૂક્યા છે તે સિવાય ત્રણ હજાર વર્ષ પહેલા પાણીમાં સમાઈ ગયેલી સુવર્ણ દ્વારિકા નગરીના અવશેષો પણ આપણને પ્રાપ્ત થયા છે એ સમયમાં જે ચલણી નોટો અને સુવર્ણ મોહરો હતા એની પર ભગવાન શ્રીકૃષ્ણના ચિત્ર અંકિત કરેલા હતા ભગવાન શ્રીકૃષ્ણ કોઈના માટે કૃષ્ણ છે તો કોઈના માટે કાળિયો ઠાકર તો કોઈ તેમને માધવ કહે છે તો કોઈ માટે તે જગતનો નાથ છે જો વાત કરીએ શ્રી કૃષ્ણની ભક્તિ અને કૃષ્ણના ભક્તોના સાથની તો એ ત્રણ હજાર વર્ષ પૂર્વેનું છે આજે આખી દુનિયામાં આઠ અરબ સાડત્રીસ કરોડથી પણ વધુ લોકો શ્રી કૃષ્ણના ભક્ત છે અને એમાં કાંઈ ફક્ત ભારતીય મૂળના જ નહીં પણ વિદેશી ભક્તોનો પણ સમાવેશ કરવામાં આવે છે આજે પણ શ્રીકૃષ્ણ વિશે જેમણે બધી ખબર છે એ એમના ચાહક બની જાય છે અને જ્યારે શ્રીકૃષ્ણની લીલાઓની વાત સાંભળે છે ત્યારે સૌ કોઈ મંત્ર થઈ જાય છે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણની બધી જ લીલાઓ પાછળ કોઈને કોઈ ચોક્કસ કારણો હતા અને એ દરેક લીલામાં એક સંદેશ અને બોધ સંકળાયેલો હતો જે ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો છે એમનું માનવું છે કે તેમના દ્વારા કહેવાયેલા ગીતાના સારમાં સંસારના બધા જ પ્રશ્નોનો હલ છુપાયેલો છે એટલે કે જવાબ છુપાયેલો છે અને એ સદીઓથી સિદ્ધ છે અને હવે આવનારા સમયમાં પણ એ રહેશે વિશ્વની અલગ અલગ ઘણી યુનિવર્સિટીઓમાં ગીતાના સારનો મેનેજમેન્ટના પાઠમાં પણ સમાવેશ કરવામાં આવે છે માટે જ ગીતાને માત્ર એક ધાર્મિક પુસ્તક તરીકે જ નહીં પણ મેનેજમેન્ટ અને જીવન જીવવાના આદર્શ તરીકે પણ સ્વીકારવામાં આવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ વિશે તેમના અદ્વિતીય કાર્યો અને માયા વિશે આપણે જેટલું વાંચીએ એટલું ઓછું પડે તો મિત્રો ફરી મળશું આવા જ એક મજેદાર અને નોલેજેબલ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત